હવે બીજો ભાગ આવે છે ભારતનો સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિકની જેમ સાંસ્કૃતિક, સાંસ્કૃતિક એટલે સંસ્કૃતિ, સંસ્કૃતિની ચર્ચા આપણે અગાઉ કરેલી છે. તો ભારતે જગતને વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ વારસાની ભેટ આપી છે. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો, પેલો કુદરતી વારસો આપણે બોલેલા, આ માનવ સર્જિત. માનવે જે જે બાબતોનું સર્જન કરેલું છે એ બધી બાબતો માનવ સર્જિતમાં આવે અને એ આપણને જે વારસામાં મળે એટલે એ સાંસ્કૃતિક વારસો થઈ ગયો. તો માનવીએ પોતાની પુણ્ય, બુદ્ધિ, ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું કે તેનું સર્જન કર્યું તેને સાંસ્કૃતિક વારસો કહેવાય. તો આર્યોથી શરૂ કરીને શકો, ક્ષત્ર, કુષણ, હુણો, ઈરાનીઓ, તુર્કીઓ, આરબો, મુઘલો, પારસીઓ, અંગ્રેજો, ફ્રેન્ચો વગેરે જેવી વિવિધ જાતિ અને પ્રજાતિઓ ભારતમાં આવી અને આ બધા વચ્ચે થયેલા આદાન પ્રદાનથી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની. અગાઉ આપણે ચર્ચા કરેલી છે કે સંસ્કૃતિ જે બનેલી છે શાનાથી બનેલી છે, જુદી જુદી સંસ્કૃતિઓના આદાન પ્રદાનથી. આ જુદી જુદી પ્રજાઓ આપણા દેશમાં જે આવી એમના સંપર્કમાં આપણી દેશની પ્રજા આવી અને એમની એકબીજાની જે રીતિ રિવાજો છે, રૂઢિઓ છે કે એ બધી બાબતો નું જે સંયોજન થયું એમાંથી આ સંસ્કૃતિ નો ઉદ્ભવ થયો. તો આ પ્રાગ ઐતિહાસિક સમયથી ભારતે વિશ્વની પ્રજાઓને સાંસ્કૃતિક વારસાની ઘણી બધી બાબતોની ભેટ આપી છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો શિલ્પ સ્થાપત્ય કળા આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે. શિલ્પ સ્થાપત્ય, શિલ્પ એટલે પથ્થરો, સ્થાપત્ય એટલે લીંપની કોતરણી. શિલ્પ સ્થાપત્ય પથ્થરોથી કોતરીને બનાવેલ જે કઈ છે એ અત્યારે આપણે જોઈ શકીએ છીએ અને બધી બાબતો 5000 વર્ષ જેટલી પ્રાચીન છે. તો જેમાં સિંધુ ખીણની સંસ્કૃતિના પુરાતન અવશેષોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તો આજથી 5000 વર્ષ પહેલા સિંધુ ખીણની સંસ્કૃતિ મતલબ કે સિંધુ ખીણના કિનારેથી ખોદકામ કરતા જે અવશેષો આપણને પ્રાપ્ત થયા એ એક સંસ્કૃતિ છે, એ શિલ્પ સ્થાપત્ય છે. તો જેમ કે તેમાંથી મળી આવેલ દેવી દેવીઓની પ્રતિમાઓ, માનવ શિલ્પો, પશુઓ તથા રમકડા તેમજ દાઢીવાળા પુરુષનું શિલ્પ અને નર્તકીનું મૂર્તિ જોઈને આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે સ્વાભિમાન અને ગૌરવની લાગણી જન્મે છે. તો આ જ ક્રમમાં મૌર્ય યુગની ઊંચા ઊંધા કમળની આકૃતિ પર સિંહ અને વૃષભનું શિલ્પ, બુદ્ધની પ્રજ્ઞા પારિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર પ્રવર્તમાનવાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા, તે પછીના કાલખંડની જૈન તીર્થોની પ્રતિમાઓએ રાજપૂત રાજાઓના સમયની કિલોરાની ગુફાઓમાં નિહાળતા આપણે આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદર અને ગૌરવ અનુભવીએ છીએ. તો આ સાંસ્કૃતિક વારસામાં મંદિર, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજા, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ કરી શકાય છે. તો આ બધાને આપણે સાંસ્કૃતિક વારસો કહીશું. આપણને માનવ સર્જિત બાબતો છે જે વારસામાં મળેલી છે. તો આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી આશ્રમ, દાંડી, બારડોલી, વર્ધા, શાંતિ નિકેતન, કલકત્તા, દિલ્હી વગેરે પણ સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખાવી શકાય. ભાષા, લિપિ, અંકો, શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળ, લોખંડ, સાહિત્ય, ધર્મ, યુદ્ધશાસ્ત્ર, રથ, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિ શાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ધર્મો, ગણતંત્ર, ન્યાયતંત્ર, વિધિવિધાન, પર્યાવરણ, સુરક્ષા આદિ ઘણી મહત્વની શોધો પણ ભારતમાં થઈ છે અને આ બધી
ખાનગી શોધોને પણ આપણે શામાં સમાવેશ કરી શકીએ છીએ? ભારતીય સાંસ્કૃતિક વારસાની અંદર એનો સમાવેશ થાય છે. તો આ આપણો અહીંયા જે ભારતનો વારસો, ભારતીય સંસ્કૃતિનો વારસો, એના બે ભાગ, એટલે એક પ્રાકૃતિક વારસો અને બીજો સાંસ્કૃતિક વારસો, આ બંને મુદ્દાની ચર્ચા અહીંયા પૂરી થાય છે. બંને મુદ્દામાંથી એક મુદ્દો તમારે 4 માર્કના પ્રશ્નની અંદર કે 3 માર્કની પૂર્ણની અંદર એ આવી શકે.